ટુ સ્ટુડન્ટ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ કોમ્પ્યુટર સબ્જેક્ટ ચેપ્ટર નંબર સેવન લેક્ચર નંબર ટુ સ્ટુડન્ટ તમે લેક્ચર નંબર વન જોઈ લીધો હશે ઓકે અને આજે આપણે એ જાવા ચેપ્ટર નંબર સેવનનો જાવા જે છે એનો એક પ્રોગ્રામ તમને સમજાવું છું ધ્યાનથી સમજો એના રૂલ્સ યાદ રાખવાની ટ્રાય કરજો ઓકે તો ઝડપથી તમને સમજાઈ જશે હવે પ્રોગ્રામની શરૂઆતમાં જ તમને એક સિમ્બોલ દેખાય છે આ સિમ્બોલ છે એ એની અંદર આ સિમ્બોલ અહીંયા લગીના તમે સિમ્બોલ જુઓ ઓકે એક સ્લેશ દેખાય છે સ્લેશ અને સ્ટાર એ રીતે સ્ટાર અને સ્લેશ દેખાય છે ઓકે તો સ્ટાર અને સ્લેશ એની સાથે જે પણ લાઈન લખી હોય ને સ્ટુડન્ટ એક કોમેન્ટ હોય શું હોય એ કોમેન્ટ હોય યાદ રાખ જવાબ ભૂલાવું ન જોઈએ ઓકે કોમેન્ટ કઈ કઈ આવે છે કેવી આવે છે જે સ્ટાર હોય છે જે સ્લે સ્ટારથી જે લાઈન શરૂઆત થતી હોય હોયની કોમેન્ટ હોય છે એટલે આપણે આ જે પ્રોગ્રામની શરૂઆત છે ને એ પ્રોગ્રામમાં એ લોકોએ એક જે પ્રોગ્રામ શું કહેવા માંગે છે એની કોમેન્ટ લાઈન એની સાથે લખીશ એટલે એ ક્યાંય આઉટપુટ પ્રોગ્રામ જ્યારે આપણે રન કરશું ને સ્ટુડન્ટ ત્યારે એનું આઉટપુટ ક્યાંય નહીં આવે ઇન કેસ આપણે એ લાઈન લખવી બી નહીં હોય ને તો બી ચાલજો ઓકે એટલે તમે એ ધ્યાન આપજો ઓકે તો એમ કહે છે કે ધીસ ક્લાસ ઇમ્પ્લિમેન્ટ ઓફ સિમ્પલ પ્રોગ્રામ થેટ ઓકે વિલ કોમ્પ્યુટ્યુટ ધ કોસ્ટ ઓફ ફોન કોલ એન્ડ અપડેટ બેલેન્સ ઓકે તમારું અહીંયા મોબાઈલની અંદર જે બેલેન્સ છે એ કોઈને ફોન કરો તમે તો ફોન કરો છો તો તમારા મોબાઈલમાં કેટલું બેલેન્સ હોય એક્ઝામ્પલ સો રૂપિયા બેલેન્સ હોય તો તમે કોઈને ફોન કરો છો તો ફોન જયારે કરો છો તો ફોનમાંથી અમુક પછી વાત પૂરી થાય એટલે અમુક મેસેજ આવી જાય કે એટલે આટલું બેલેન્સ તમારું હતું ટોટલ એમાં એટલું કટ થઈ ગયું તો એ બધું ઓટોમેટિક હોય છે તો એ પ્રોગ્રામ સોફ્ટવેર કઈ રીતે કાઉન્ટ કરે તો આ એવો જ એક પ્રોગ્રામ છે એટલે એ બંને લાઈન જે ફૂદડી સાથે લખી છે ને સ્ટાર સાથે સ્લેશ લાઈ લે કોમેન્ટ કહેવાય એટલે કોમેન્ટ કેવા કેવા પ્રકારની આવે છે થ્રી ટાઈપ કોમેન્ટ આવે છે તો એ પણ હું તમને એમ કહ્યું અહીંયા જ બતાવી દઉં છું એટલે તમારે આગળ બી આવશે સ્ટડીમાં ઓકે તો અહીંયા ધ્યાન આપજો એ પ્રોગ્રામની શરૂઆતમાં જે સ્ટાર અને સ્લેશ હોય છે એ કોમેન્ટ હોય છે એની સાથે જે લાઈન લખી હોય એ કોમેન્ટ હોય છે તો થ્રી ટાઈપ કોમેન્ટ હોય છે તો પેલા એ જોઈ લઈએ આપણે સ્ટુડન્ટ આ થ્રી ટાઈપ કોમેન્ટ હોય છે સિંગલ લાઈન કોમેન્ટ ડબલ સ્લેસ સાથે જે લાઈન હોય ને એને સિંગલ લાઈન બતાવી હોય ને તો ડબલ સ્લેશ આવશે ઓકે યાદ રાખજો સ્ટુડન્ટ અને મલ્ટી લાઇન કોમેન્ટ હોય ને તો સ્લેશ સ્ટાર આવશે એટલે સ્ટુડન્ટ કન્ફ્યુઝન ન થાય ધ્યાન આપજો અને ડોક્યુમેન્ટ રાઈટ હોય છે ઓકે હું ઘણી બધી લાઈન હોય તો તમારે સ્લેશ ડબલ સ્ટાર આવે છે અને એનો એન્ડ કેમ થાય ને એ પણ યાદ રાખજો જો સિંગલ લાઇન માટે ડબલ સ્લેસ છે ઓકે એનો એન્ડ નથી એની સાથે જે લાઇન લખો એ નાની લાઈન હશે કોમેન્ટ થઈ જશે મલ્ટી લાઈન કોમેન્ટ છે એમાં જુઓ સ્લેશ સ્ટાર છે અને એનો એન્ડ સ્ટાર સ્લેસ છે અને ડોક્યુમેન્ટ લાઇન જો એમાં સ્લેશ ડબલ સ્ટાર છે અને સ્લે સ્ટાર સ્લેશ છે ઓકે યાદ રાખજો એને આ થ્રી ટાઈપ કોમેન્ટ છે ચલો કોમેન્ટ થ્રી ટાઈપ તમને યાદ રહી ગઈ ઓકે એટલે એ લાઈન આપણે ભૂલી જઈશું હવે પ્રોગ્રામની જે શરૂઆત થઈ છે ત્યાંથી ધ્યાન આપીએ ઓકે આટલું આપણે ક્યાંય ઇગ્નોર કરીએ થ્રી ટાઈપ કોમેન્ટ યાદ રાખજો ઓકે મલ્ટી લાઈન તો પ્રોગ્રામની શરૂઆત ક્યાંથી થતી હોય તો પ્રોગ્રામની શરૂઆત પબ્લિક ક્લાસથી થતી હોય છે ક્યાંથી થતી હોય છે પબ્લિક ક્લાસ કોલ કોસ્ટ ઓકે આ મેન આપણે આગળ વાત કરી હતી ને પોગ્રામની શરૂઆત હંમેશા ક્લાસથીને જ થતી હોય છે ઓકે એટલે પબ્લિક ક્લાસ લખો કે ક્લાસ લખો ઓકે તો પબ્લિક ક્લાસ આને આ લેંગ્વેજ કેપ સેન્સિટિવ છે એટલે કેપિટલ સ્મોલને ધ્યાન રાખવું પડશે ઓકે એટલે ધ્યાન આપજો તો ચલો પબ્લિક ક્લાસ તો આવે તો બીજું કોલ કોસ્ટનું છે તો એ ક્લાસનું નામ છે આપણી લેંગ્વેજમાં કહીએ તો નું નામ છે ઓકે જ્યારે પણ આપણે સેવ કરવાનું થશે ને ત્યારે આપણે કોલ કોસ્ટ ડોટ જાવા લખવું પડશે શું લખવું પડશે કોલ કોસ્ટ ડોટ જાવા ઓકે યાદ રાખજો જે ક્લાસનું નામ સાથે હોય ને આ ક્લાસના નામ સાથે જે પણ ક્લાસના નામ સાથે હોય ને આ ક્લાસ ઓકે એ પ્રોગ્રામનું નામ હોય તો એમાં એવું દેખાઈશ તમને સી કેપિટલ એ સ્મોલ એવું દેખાય છે ને હા તો જેવું તમે લખો એવું સેવ કરવામાં યુઝ કરવાનું યાદ જેવું લખશો એવું સેવ કરવામાં તમારે યાદ રાખવાનું છે ઓકે એના પણ રૂલ્સ છે ઓકે હમણાં આગળ વાત કરું છું વેરીએબલ ક્રિએટ કરવાનું થશે ત્યારે એટલે આ શું યાદ રહ્યું યાદ રહ્યું તમને પબ્લિક ક્લાસ હું નામ આપું કોલ કોસ્ટ તો આપણા પ્રોગ્રામનું નામ હું થયું કોલ કોસ્ટ તો જ્યારે હું પણ સેવ કરીશ ત્યારે કોલ કોસ્ટ ડોટ ઝાવાથી સેવ કરીશ જેનાથી કોલ કોસ્ટ ડોટ ઝાવા ઓકે આપણે સેવ કરીએ ગમી નામ આપી દેતા ને ગમી પ્રોગ્રામ આતે હવે એવું નહીં જવાની અંદર ફિક્સ જે પણ ક્લાસનું નામ હોય એ પ્રોગ્રામનું નામથી ન જ સેવ કરવાનું હવે તમે એપલ લખ્યું હોય પબ્લિક ક્લાસ એપલ લખ્યું હોય ઓકે તો તમારે એપલ નામથી સેવ કરવાનું એટલે એ જે રીતે લખ્યું હોય એ રીતે એક્ઝામ્પલ હું તમને આપું કે તમે અહીંયા આ રીતે લખ્યું છે ક્લાસ એ લખ્યું શું લખ્યું ક્લાસ એ તો તમારા પ્રોગ્રામનું નામ હું થયું એ કેપિટલ એ તો એ કેપિટલ એ ડોટ ઝા એ આવે છે ક્લાસ સાથે પબ્લિકનો લખ્યું તો ક્લાસ એ ઓકે એટલે તમે કોઈ પણ વસ્તુ હોય એ ક્લાસ સાથે લખ્યું સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું એટલે એ આપણા નું નામ થઈ ગયું ઓકે ધ્યાન આપજો ચલો પછી આવે છે ક્લાસનો કલ્લી બ્રેકેટ આ લાસ્ટમાં એન્ડ આવશે ઓકે પછી આવે છે જાવાની મેન મેથડ પબ્લિક સ્ટેટિકોઇડ મેન સ્ટ્રિંગનો એસ કેપિટલ છે જો સ્ટુડન્ટ એમાં એસ કેપિટલ દેખાય છે તમને સ્ટ્રિંગ એ આરઝીએસ ઓકે એટલે આ પબ્લિક મેઇન મેથડ છે જાવાની એટલે સ્ટુડન્ટ આ પણ યાદ રાખજો ફિક્સ ઓકે અને એનો બ્રેકેટ આ બંને બ્રેકેટ લાસ્ટમાં પૂરા થશે એટલે આપણે જ્યારે પણ જાવા પ્રોગ્રામની શરૂઆત કરીએ ત્યારે ક્લાસથી શરૂઆત કરવાની એટલે પ્રોગ્રામની શરૂઆત ક્લાસથી થઈ પછી એનો બ્રેકેટ આવશે પછી મેઇન મેથડ આવશે પબ્લિક સ્ટેટિકોઈડ મેન એ બધું સ્મોલમાં જ આવશે ઓકે કીવર્ડ પણ છે પબ્લિક સ્ટેટિકોઇડ એ જેમ લખાય એમ જ લખાય એમાં બદલી શકાશે નહીં અને સ્ટ્રિંગ એ કેપિટલ આવશે એમાં જો તમે સ્મોલ કરો તો એરર આવશે એવું બધું બનશે એ આગળ હું તમને બતાવી ઓકે પછી એનો બ્રેકેટ આવે છે ઓકે સ્ટુડન્ટ તો આ મેં તમને અત્યારે ખાલી પ્રોગ્રામ જે છે એની જે શરૂઆત છે એ મેં તમને એક્સપ્લેન કરી

તો વેરિયબલ ડિક્લેર કરવા માટે તમને દેખાય છે ડબલ તો ડબલ સી ડેટા ટાઈપ છે શું છે ડેટા ટાઈપ તો ડેટા ટાઈપ કેટલા આવશે એટ આવશે કેટલા આવશે ડેટા ટાઈપ એઇટ વેરિયેબલ ક્રિએટ કરવું હોય તો ડેટા ટાઈપની જરૂર પડે એટ ટાઈપ ડેટા ટાઈપ છે ઓકે યાદ રાખજો ભૂલાઈ નહીં એ કયા કયા આવે છે એ પણ બતાવી દઉં તમને જુઓ અહીંયા તમને દેખાય છે બાઇટ શોટ ઇન્ટીજર લોક ફ્લોર ડબલ કેરેક્ટર બુલિયન ઓકે તો અહીંયા જેટલા તમને દેખાય છે ને ડેટા ટાઈપ આઠે આઠ તમે યાદ રાખી લેજો ભૂલાવું ન જોઈએ કેમકે આ આખા ચેપ્ટર સેવન ચેપ્ટર એટ ચેપ્ટર નાઇન ચેપ્ટરની અંદર આ જ તમને કન્ટિન્યુ આવશે એમ સીજુ ઓકે એમાં કઈ વસ્તુ ક્યારે યુઝ કરી શકો ને ડેટા ટાઈપ એ ધ્યાન આપજો બાઇટ શોટ ઇન્ટીજર એની સાથે તમારે ઇન્ટીજર વેલ્યુઝ આવશે ઓકે એટલે પોઈન્ટવાળી વેલ્યુ આવશે નહીં એટલે અહીંયા તમે આમાંથી કોઈ કોઈપણ ફોરમાંથી કોઈપણ લ્યો એની અંદર ઇન્ટીઝર વેલ્યુ આવશે ફ્લોટ ડબલ એની સાથે પોઈન્ટવાળી વેલ્યુ આવશે ડબલ છે એટલે એમાં બંને હાલે ડબલ શબ્દ લખેલો છે ને ડબલ એમાં બંને હાલે પોઈન્ટવાળી અને ઇન્ટીઝર વેલ્યુ ફ્લોટ વેલ્યુ લ્યો ને ફ્લોટ તો ફ્લોટ સાથે એફ લગાવવાનો કોઈ પણ વેલ્યુ લ્યો એક્ઝામ્પલ તરીકે તમે એમાં પોઈન્ટ લીધી ટેન પોઈન્ટ ટુ લીધું તો એફ લગાવવાનું ઓકે આ રૂલ્સ યાદ રાખવાનો રહેશે કેરેક્ટર હોય તો કેરેક્ટર આવશે એની સાથે અને બુલિયન લીધું હોય તો ટ્રુ અને ફોલ્સ આવશે તો આ જે છે એ તમને યાદ રહી જવું જોઈએ આ ડેટા ટાઈપ યાદ રહેવા જોઈએ કમ્પલસરી ઓકે અને આ વિડીયો કન્ટિન્યુ જોજો સ્ટુડન્ટ ઓકે કેમકે એકસાથે કમ્બાઇન હોય છે જો આ ડેટા વાળો પ્રોગ્રામ છે તેમાં કન્ટિન્યુ આગળનો પ્રોગ્રામ જોશો તો એની જે રૂલ્સ છે એ બધા યાદ રાખવા પડશે તમારે ઓકે તો ડેટા ટાઈપ આઠ આઠ ડેટા ટાઈપ યાદ રહી જ જવા જોઈએ ઓકે પછી નેક્સ્ટ વિડીયો તમે જોજો તો ઝડપથી બધો આખો પ્રોગ્રામ તમને સમજાશે ઓકે સ્ટુડન્ટ અહીંયા મેં તમને ક્લાસનું નામ ઓકે અને ડેટા ટાઈપ કોને કહેવાય એની વાત કરી એની સાથે વેલ્યુની નેક્સ્ટ વિડીયોની અંદર મૂકીએ છીએ આપણે